ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં નવીન બનેલ સર્કિટ હાઉસનું લોકાર્પણ કરવા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ આજે રોજ યાત્રાધામ અંબાજી આવી પહોંચ્યા હતા. અંબાજી પહોંચ્યા બાદ સૌપ્રથમ તેમણે અંબાજી મંદિરના ગર્ભગૃહમાં જગતજનનીમાં અંબાના દર્શન અને પૂજા અર્ચના કરી, ત્યારબાદ ભટ્ટજી મહારાજની ગાદી ઉપર જઈ રક્ષાપોટલી બંધાઈ, ત્યારબાદ યાત્રાધામ અંબાજી ખાતે નવીન સર્કિટ હાઉસનું લોકાર્પણ નીતિનભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ સર્કિટ હાઉસ ખાતે ભાજપ પાર્ટીના કાર્યકર્તાઓની બેઠક પણ રાખવામાં આવી હતી. વધુમાં નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે હાલમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે, જેને ધ્યાને લઈ ઘણા ખરા તહેવાર સ્થગિત રાખવામાં આવ્યા છે. તેમ આ વર્ષે ગાંધીનગરના રૂપાલ ગામમાં ભરાતો પલ્લીનો મેળો પણ સ્થગિત રાખવામાં આવ્યો છે. રૂપાલની પલ્લી માટે તો તેના આયોજકો તરફથી અગાઉ જાહેરાત કરી દેવામાં આવી છે કે આ વર્ષે રૂપાલની પલ્લી કાઢવામાં નહીં આવે, કારણ કે બધી જ જગ્યાએ ગરબાથી માંડીને વધુ જ્યારે આપણે મુલતવી રાખ્યું છે. આ વર્ષ પૂરતું રથયાત્રા મુલતવી રાખી, ગરબા મુલતવી રાખ્યા, જ્યારે તહેવારો હતા ત્યારે મંદિરોમાં પણ ખૂબ અનુકૂળતા પ્રમાણે જ બધાને સોશિયલ ડિસ્ટન્સ રાખી અને દર્શન કરવા જવા માટેની છૂટ આપી. દિવાળીના તહેવારોની પણ જે ગાઈડલાઈન છે એ પણ ગુજરાત સરકારે જાહેર કરી દીધી છે, એટલે જ્યાં જેટલું બને એટલું લોકોનું એકત્રીકરણ ઓછું થાય અને સંક્રમણ ઘટે અથવા ન થાય તેના માટે આપણે કાળજી રાખીએ છીએ.